सब्सक्राइब करो आ चैनल ने। હા બોલ આતે શું કર્યું જયા ચૂપચાપ લગ્ન કરી લીધા પોતાની ઈચ્છાથી નથી કરી તું તો પપ્પાને સારી રીતે જાણે છે ને તેમના માટે પૈસો જ બધું છે એકલે તારા માટે પણ નથી માન્યા ને અને મને આ માણસ સાથે બાંધી દીધી આ માણસ પાસે માત્ર પૈસો છે બીજું કંઈ નથી અને પપ્પાની બેટીને પૈસો વાળો ગમી ગયો માટે જ તે મને ફોન નહીં કર્યો ને અને અરે મારો ફોન લઈ લીધો હતો વિદાય વખતે મને ફોન પાછો આપ્યો છે અને શું ગમી ગયું હા તે જોયો છે મારા વરને મને તો એનું થોબડું જોવાની પણ ઈચ્છા નથી હવે કોઈ ફાયદો નથી જયા હવે ખુશ રહેજે તું તારા વૈવાહિક જીવનમાં આ મારો છેલ્લો ફોન હતો ચલ મૂકું છું અરે શું બોલી રહ્યો છે મારી વાત તો સાંભળ અરે શું તું આજના સમયમાં ઘોંઘાટ કરીને બેઠી છે હટાવી દે ઓકે તું એમ ઈચ્છે છે કે હું મારા હાથે ઘોંઘાટ હટાવી દઉં હે ને ઠીક છે એક વાત કહું તું બહુ સુંદર દેખાય છે અને આ સુંદરતા માટે એક સરસ ગિફ્ટ પણ આપવી પડે ને હે ને લાઈટ ચાલુ છે ઠીક છે તો લાઈટ બંધ કરી દઈએ પહેલા દૂધ તો પી લો આ બધા શું રિવાજો છે રિવાજ છે જો નહીં કરીએ તો આપણા ભવિષ્યમાં કંઈ અશુભ થઈ શકે છે તારા માટે કંઈ પણ બસ તારા માટે બધા રિવાજ મંજૂર છે માથું બહુ ભારે લાગે છે ક્યારેક થઈ જાય છે લગ્નની ભાગમ ભાગમાં થાકી ગયા હશો ને તમે એક કામ કરો થોડો આરામ કરો કાલે એકલા થાકી ગયા હતા તો એ આપણી પહેલી રાત તમે યાદગાર બનાવી દીધી અમારા માટે પહેલી રાતમાં આટલી શરારો તો કોઈ કરે ભલે આ જયા શું બોલી રહી છે
મને તો કંઈ યાદ નથી. અરે ઉઠી ગઈ. હંમેશા સુહાગન રહો. હવે જલ્દીથી એક નાનો કાનુડો દઈ દે સાસુમાને. જા જલ્દીથી તૈયાર થઈને રસોડામાં આવી જા. આજે તારા હાથે બનેલી ખીરનો ભોગ લાગશે ભગવાનને. જી માજી. અને થોડું જલ્દી આવી જજે બેટા, ખાલી 11:15 સુધીનું મુહૂર્ત છે. બસ હું નાઈને આવું છું. સાંભળ્યું મમ્મીએ શું કહ્યું? એમને એક નાનકડો કાનુડો જોઈએ છે. છોડો ને મને. અરે પતિ છું તારો, એક કિસ તો બને ને. હ હ જી, મોઢામાંથી વાસ આવે છે, પહેલા જઈને બ્રશ તો કરીને આવો. હું નાઈને આવું છું. આ છોકરી હજી સુધી કેમ નથી આવી? હ અરે મુહૂર્તનો સમય વીતી રહ્યો છે. જયા બેટા જલ્દી આવ. બેટા વિકાસ, આ વહુ શું કરે છે? મમ્મી એ નાવા ગઈ છે. અરે એક કલાકથી વધારે થઈ ગયું છે, હજી સુધી નથી આવી. હું શું બોલું મમ્મી? હે ભગવાન, 10:30 થઈ ગયા. જયા ખબર નહીં શું કરે છે. અરે શુભ મુહૂર્ત વીતી રહ્યું છે. એ ક્યારે આવશે, ક્યારે ખીર બનાવશે, અને ક્યારે હું ભગવાનને ભોગ ચઢાવીશ? આવી ગઈ વહુ? હા. કેટલી વાર કરી દીધી તે. ફક્ત 10 મિનિટ રહી ગયા છે શુભ મુહૂર્તને નીકળવામાં. અરે માજી, હું તો જલ્દી જ આવી રહી હતી, પણ બાથરૂમ એટલું ગંદુ હતું કે મને સાફ કરવામાં બહુ ટાઈમ લાગ્યો. ઠીક છે, પેલા દૂધ ઉકાળી લે અને જે ચાવલ મૂક્યા છે ને એને ધોઈ લે. જા. ઠીક છે. હે ભગવાન, તારા ચોખા ધોવાના ચક્કરમાં અડધું દૂધ ઉકળી ગયું. હવે ખબર નહીં બીજું શું અશુભ થવાનું છે ઘરમાં. માજી, એક વારમાં એક જ કામ થઈ શકે છે ને? એવું નથી હોતું વહુ. એક સારી ગૃહિણીની નજર ઘરના દરેક કામ પર હોવી જોઈએ. તમે પણ અહીંયા જ હતા ને, તો ગેસ બંધ કરી દેવો જોઈએ. તું સમજતી કેમ નથી વહુ? આજનું ખીર બનાવવાનું કામ ઘરની નવ વહુનું હોય છે. અરે જો મારે બનાવવાની હોત તો મેં ક્યારની બનાવી નાખી હોત. પ્લીઝ, આ બધું મને કંઈ સમજમાં નથી આવતું. મને આ બધું કરવાનું નહીં કહેતા. હવે વારંવાર ચોખા ધોવાનું બંધ કરતું અને ખીર બનાવ. જો તને રસોડામાં વાર લાગે છે તો તારે બાથરૂમમાંથી જલ્દી નીકળવું જોઈએ ને. મારી કામ કરવાની રીત અલગ છે માજી, મને બધા કામ આવડે છે, પણ કોઈના કહેવાથી હું મારી રીત નથી બદલવાની, સમજા? આ શું રીત છે પોતાની સાસ સાથે વાત કરવાની? તારી માએ તને આ શીખવાડ્યું છે? મારી મા પર નહીં જતા, હું બિલકુલ સહન નહીં કરું. અને મારાથી પણ તારો આ વ્યવહાર સહન નહીં થાય. વિકાસ, વિકાસ, વિકાસ. તારે મમ્મી સાથે આ રીતે વાત ન કરવી જોઈએ જયા. એ પણ તો મારી વાત નથી સાંભળતા. અરે બાબા, એ ઉંમરમાં મોટા છે, આ વાત તારે સમજવી જોઈએ ને. અને એમ પણ મમ્મીની તબિયત સારી નથી રહેતી, એમને અસ્થમા છે.
તારે તેમનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઠીક છે, આજથી માજીની જવાબદારી મારી. હવેથી એમનું ધ્યાન હું રાખીશ. આ થઈને વાત, મને તો ખબર છે કે તેમની પાસે દુનિયાની નંબર વન વહુ છે. હા, પત્ની નંબર વન પણ બની શકે છે, બસ થોડી સમજણની ઓચ છે. તને ખબર છે નંબર વન પત્ની કેમ બનાય? હું તને બતાવું. અરે, ઉપર જઈ આવો ને જરા, ટેરેસનો દરવાજો તો ખુલ્લો નથી. બધા દરવાજા બંધ છે. જો અગર એક પણ દરવાજો ખુલ્લો હશે ને તો માજી મને જ કહેશે, અને મને નથી જોઈતું એ કંઈ કે. પ્લીઝ જાઓ ને. ઠીક છે બાબા. હેલો, કેમ છે? અરે મમ્મી, તું અહીંયા બહાર કેમ બેઠી છે? આ જઈને વહુને પૂછ. સવારથી ખબર નહીં શું સાફ સફાઈમાં લાગેલી છે. સાંજ થવા આવી છે, એની સફાઈ પતવાનું નામ જ નથી લેતી. ઠીક છે. જયા, અરે આ બૂટ પહેરીને કેમ અંદર આવ્યા? ખબર છે ને બહાર કેટલા કીટાણુ હોય છે, તમે બધા લઈને અંદર આવી ગયા. હું આખા ઘરની ડીપ ક્લીનિંગ કરી રહી છું અને તમે હવે આગળથી ને આ બૂટ છે ને ઘરની બહાર ઉતારજો, અને આ બેગ સેનિટાઈઝ કર્યા વગર ઘરની અંદર નહીં લાવતા. ઠીક છે, હવે તમે બહાર જાઓ, મારે ઘર સાફ કરવું છે, હજી ટાઈમ લાગશે મને. હું કઈશ ત્યારે જ પાછા આવજો. જાઓ. ઠીક છે. અરે જાઓ. તને પણ કાઢી દીધો? મને પણ સવારથી અહીં બેસાડી છે, ખબર નહીં એવી કઈ ગંદકીની સફાઈ કરી રહી છે. વિચિત્ર છે, એકદમ વિચિત્ર છે, સાચે. જયા, સાફ થઈ ગયો, ગ્લાસ સાફ થઈ ગયો, બીજા પણ કામ બાકી છે. વિકાસ એના દોસ્તો સાથે આવતો જ હશે. અમે આવી ગયા મમ્મી. અરે આવો આવો. નમસ્તે આંટીજી. મમ્મી, આ પ્રકાશ છે, હમણાં જ અમારી ઓફિસમાં જોઈન થયો છે. અચ્છા અચ્છા. અને પ્રકાશ, આ છે મારી પૂજ્ય આદરણીય મમ્મી, અને આ છે જયા, મારી સ્વીટ અને વાલી પત્ની. નમસ્તે ભાભીજી. નમસ્તે. આવો આવો, બેસો બેસો. એક મિનિટ, હા એક મિનિટ. અરે આ શું કરી રહી છે તું જયા? અરે જયા શું કરી રહી છે? ફરીથી એ જ, તમે બહારથી આવ્યા છો, ખબર નહીં ક્યાં ક્યાં ફર્યા હશો ને, કેટલા કીટાણુ એક સાથે લાવ્યા હશો. ડિસઇન્ફેક્ટ કરવાનું જરૂરી છે ને. ચલો હેન્ડવોશ કરી લો. હા ચાલો ચાલો. જોઈ રહ્યો છે આની મૂર્ખામી. અરે મમ્મી, મને તો એ ચિંતા છે કે એક કલાક સુધી પ્રકાશના હાથ ન ધોળાવતી રહે. મારી પાસે એક પ્લાન છે, આપણે ભાગી જઈએ. ગાંડી થઈ ગઈ છે તું એટલે? અરે ડોબી,
હાથમાં આવેલી તકને ફ્રીમાં નહીં જવા દેવાય. જો એ એટલો જ પૈસા વાળો છે તો એની પાસેથી સારી એવી રકમીને ડિવોર્સ પેપરમાં સાઇન કરાવી લે. ગુજારા ભત્તા એલ્યુમિની. સમજી ગઈ ને? સમજી ગઈ. હવે હું આ લોકોને એટલું હેરાન કરીશ, એટલું હેરાન કરીશ કે કંટાળીને મને આ માણસ સામેથી જ ડિવોર્સ આપી દેશે. જો હું કેવી રીતે તારા સાસરિયા આવી ગયો. કેટલા દિવસથી રાહ જોતી હતી અને આજે તું મળી ગયો મને. આ તો ખાલી શરૂઆત છે, હવે મજા કરીશું. અરે ખાવાનું શરૂ કરો ભાઈ, ચાલો. ખરેખર ખાવાનું બહુ ટેસ્ટી છે. મારું તો મન થાય છે હું રોજ આવીને જમી જઉં. અરે ભાઈ, રોજ રાજા થોડી ના મળશે તને. પણ હા, રજાના દિવસે ઈચ્છા થાય તો અહીંયા આવી શકે છે. હું જરૂર આવીશ સર. અરે બહુ જલ્દી કર, બહુ જ મુશ્કેલથી અપોઇન્ટમેન્ટ મળી છે આજે ડોક્ટરની. મોડું થઈ જશે, જલ્દી કર, આવ જલ્દી. માજી? હા. અરે મારા બાથરૂમનો સફેદ સાબુ કોઈએ વાપર્યો છે? શું મે વાપર્યો છે? પણ તમે કેવી રીતે વાપરી શકો છો? એ સાબુથી હું મારા નાવાનો સાબુ ધોઉં છું અને તમે વાપરી લીધો? બહુ તારું મગજ ઠેકાણે છે કે નહીં? હા, શું બોલી રહી છે તું? કોઈ સાબુથી સાબુ ધોવાય છે? બહુ, અરા 50 વર્ષના જીવનમાં પહેલી વાર આવું સાંભળી રહી છું. અચ્છા હવે બધું છોડ, પછી આવીને નાહી લેજે. મોડું થાય છે, નહીં તો ડોક્ટર સાહેબ જતા રહેશે. નાયા વગર તો હું ઘરની બહાર એક ડગલું ના ભરું. હાઇજીન મારા માટે બધા કરતા જરૂરી છે. તારી આદતો ખૂબ જ વિચિત્ર છે. આવી રીતના નહીં વાત કરો. તું કર તારી મરજી પ્રમાણે, હું એકલી જ જતી રહીશ. પાગલ. પારો હવે ગરમ થઈ રહ્યો છે. તું પણ હવે આવી શકે છે. જયા, હવે મારાથી એક ક્ષણ પણ તારા વિના નહીં રહેવાય. ક્યાં સુધી આ બધું ચાલશે? અને ધીરજ રાખ, કેમ કે ધીરજનો ફળ બહુ મીઠો હોય છે. અને અહીંયા તો આખું ઝાડ છે, તું જોઈ લેજે. થોડા દિવસમાં આ બંને એટલા કંટાળી જશે મારાથી કે પોતે જ લગન તોડી દેશે. અને ત્યાં સુધી તું વિકાસને કેવી રીતે સંભાળીશ? જેવી રીતે અત્યાર સુધી. એટલે જ્યારે પણ નજીક આવવાની વાત કરે ને, હું ક્યારે એને રસોડામાં મોકલી દઉં, ક્યારે મેઇન ડોર ચેક કરવા મોકલી દઉં છું, ક્યારે ટેરેસનો બહાનો અને ક્યારે દવાઓનો, અને ક્યારેક સફાઈનો બહાનો કરી દઉં છું. જયા, તું બહુ સ્માર્ટ છે. હા, હેલો. હેલો. હા, અરે પ્રકાશ, તે સિક લીવ માટે અપ્લાય કર્યું છે? સર, મારી તબિયત બહુ ખરાબ છે. અરે તો યાર, મારા ઘરે આવી જવું જોઈએ, ખાઈને આરામ કરી લેત ને. નહીં સર, હું મારા ઘરે જોઈ લઈશ, તમે ચિંતા ના કરો. ઓકે, તારું ધ્યાન રાખજે ને. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. તું પણ કઈ ઓછો સ્માર્ટ નથી. અચ્છા સાંભળ, હવે તું આ ટાઈમે ને રોજ આવી શકે છે. અને એ બુડ્ઢી? એને હું સંભાળી લઈશ. મેં કીધું થોડું ફિટનેસ પર ધ્યાન આપ, યોગા ને મેડિટેશન ની ક્લાસ બાંધી દીધી, તો હવે મેડિટેશન અને યોગામાં બિઝી હશે મારી સાસુમાં. આ ટાઈમે કોણ આવ્યો હશે? એક કામ કરું છું, જોઈને આવું છું.
પ્રકાશ, સાસુમાં જ છે. તું એક કામ કર, બેકડોર થી જતો રે, હું તને બતાવું છું. આવતો રે, ચાલ જલ્દી. શું વાત છે, જયા દરવાજો કેમ નથી ખોલી રહી? જયા, તું નાઈટીમાં તું શું કરી રહી હતી? માજી, એ હું પૂજા કરી રહી હતી. નાઈટી પહેરીને કોઈ પૂજા કરે છે? માજી, મને મારું કામ મારી રીતે કરવાનું એ જ પસંદ છે. હું આવી રીતે જ પૂજા કરું છું. તમે કોને? તમે આકલા જલ્દી કેવી રીતે આવી ગયા? તું અંદર ચાલ, હું કહું છું, અંદર ચાલ. તારે આવા કપડાં પહેરીને દરવાજો નહોતો ખોલવો જોઈતો. લોકો જોશે તો શું વિચારશે? માજી, કોણ શું વિચારશે? અને તમે બેલ પર બેલ મારી રહ્યા હતા તો શું કરતી? મારી સામે ત્યાંથી જા, જા જઈને ચેન્જ કરી આવ. મમ્મી, દવાઓ ટાઈમ પર લેવાનું રાખ. અને હા, ડોક્ટરે કહ્યું છે કે જેટલો આરામ મળશે એટલું સારું, એટલે આરામ કર. બેટા, આપણા નસીબમાં આરામ છે જ નહીં. અરે, આવું કેમ કહે છે મમ્મી? હવે તો તારી પાસે જયા જેવી વહુ છે, તો બસ ઘરની બધી જવાબદારી એને સોંપી દે અને આરામ કર. અરે, તેને નહાવા ધોવા અને સાફ સફાઈમાંથી ટાઈમ મળે તો ઘરનું બીજું કોઈ કામ કરશે ને? અરે, આજે તો એને હદ જ કરી નાખી. નાઇટ ગાઉન પહેરીને દરવાજો ખોલ્યો. હ, એક વાત કહું દીકરા, મને એ ઠીક નથી લાગતી. એનો સફાઈને લઈને જે પાગલપન છે ને, એ બહુ જ વિચિત્ર છે. આજે મેં તે ડોક્ટરને પૂછ્યું, એમણે કહ્યું કે આ ઓસીડી નામની બીમારીના લક્ષણો છે. ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર. ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર? હા બેટા, આ એક ચિંતાજનક વિકાર છે. આ વિકારના કારણે એક માણસ એક જ વસ્તુને વારંવાર ચેક કરવાનો જરૂરત મહેસૂસ કરે છે. એ અમુક વસ્તુઓ તો વધારે જ કરે છે, જેમ કે વારંવાર હાથ ધોવા, કોઈ વસ્તુની સફાઈ કર્યા કરવી. એને એમ લાગે છે કે બધું ગંદુ પડ્યું છે અને એ બસ એ સાફ સફાઈમાં પડ્યો રહે છે. મારી એક વાત માન બેટા, તું વહુને કોઈ સારા મનોચિકિત્સકને દેખાડી દે. મનોચિકિત્સક? જયા ગાંડી થોડી ને છે મમ્મી. મારી વાતોનો અસર થવા લાગ્યો છે. સાસુમાને હવે વિશ્વાસ છે કે મારામાં સાચી જ કોઈ ગડબડ છે. તીર એકદમ નિશાના પર છે. અરે વહુ, હું યોગા ક્લાસ જાઉં છું, દરવાજો બરાબર બંધ કરી લેજે. જાન લઈ લેશ તારી. જાન તો પહેલા જ લઈ લીધી છે તમે. અરે, આ વહુએ દરવાજો બરાબર બંધ નથી કર્યો. અરે, આખો દરવાજો ખુલ્લો છે. જયા ક્યાં જતી રહી?
યોગા ક્લાસ જોઈન કરવાનું કીધું, બુઢ્ઢીએ કરી પણ લીધું. બહુ સારું પાગલ બનાવ્યું તે, વિલાસ અને તેની માને. બંને છે જ તો મૂર્ખ. જયા, મને યોગા ક્લાસ મોકલીને પોતાના આશિષ સાથે મજા કરી રહી છે. તમે અત્યારે અહીંયા શું કરી રહ્યા છો? તારી કાળી કરતું તો જોવા માટે ભગવાને મને અત્યારે મોકલી છે. બેશરમ છોકરી, હું અરે હું મારો પંપ લેવા આવી હતી અને તમારા બંનેનો અસલી ચહેરો મારી સામે આવી ગયો. આંટીજી, એક શબ્દ નહીં બોલતો. જ્યારે આ તારા જીવનમાં છે તો તે મારા દીકરા સાથે લગ્ન કેમ કર્યા? કેમ મારા દીકરાનું જીવન ખરાબ કર્યું તે બોલ. પ્રકાશ, આ બુઢ્ઢીને ચૂપ કરાવ. નહીં, હવે હું ચૂપ નહીં રહું. હું વિકાસની તારી કાળી કરતૂતો વિશે કહી દઈશ, બધું જ કહી દઈશ. તને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકશે. વિકાસને તો ત્યારે કહી શકીશ ને જ્યારે કેવાની હાલતમાં હોઈશ. તું શું કરશે? તું હા શું કરશે? મને રોકશે? અરે અરે, મારા હાથ તો છોડો. તમારી આટલી હિંમત છોડો મને. અજી અમારી હિંમત જોઈ ક્યાં છે તે બુઢ્ઢી? બચાવ. અને આજે તારું આસ્થમાનું પ્રોબ્લેમ છે ને? નહીં નહીં, એને તો આજે જ ખતમ કરી દઈશ, સમજી? છોડી દો. એ ભગવાન, છોડો, છોડી દો. સાંભળ, જો તું આવી રીતના રોઈશ તો માજીની આત્માને શાંતિ નહીં મળશે. બધી ભૂલ મારી જ છે. જો એ દિવસે હું માર્કેટ ન ગઈ હોતી તો આજે માજી જીવતા હોતા. પણ નિયતિને કોણ રોકી શકે છે? જુઓ, માજી ઉપરથી તને જોઈ રહી છે અને તું અગર આમ દુઃખી રહીશ તો એ પણ ત્યાં સુખમાં તો નહીં રહી શકે ને. પોતાને સંભાળવું પડશે. અરે તું આટલી જલ્દી? હા, આજે ઓફિસમાં વધારે કામ નહોતું એટલે વિચાર્યું કે બસ. એક મિનિટ એક મિનિટ. આજે અચાનક? હા બસ એમ જ વિચાર્યું કે બહાર ડિનર કરવા જઈએ તો કેમ નહીં, અચાનક એક સરપ્રાઈઝ જ થઈ જાય અને પછી અચાનક ની મજા. તો અરે અરે અરે, આ તો શું કરે છે? એટલે એટલે તું બહારથી આવ્યો અને મને હાથ લગાવ્યો. મારે પોતાને સાફ કરવું પડશે.
બધા ધોઈ લે. તને શું લાગે છે હું કોઈ ભંગાર વાળા પાસેથી આવ્યો છું? પ્લીઝ પ્લીઝ એની ઉપર નહીં બેસતો. પ્લીઝ બહારથી આવીને સોફા પર બેસી જઈશ તો એ પણ સાફ કરવું પડશે મારે. અને કેટલી વાર કીધું છે કે આ ચપ્પલ બૂટ બહાર રાખો. ખુશ? હા ખુશ. અને હવે આ તારી બેગ અહીંયાથી ઉપાડ, બાથરૂમમાં લઈ જા અને સારી રીતે ધોજે. આ ઓફિસની બેગ કોણ ધોય જયા? પણ તારે ધોવું પડશે. જા. વિચારી તું સાથે ડિનર કરીશું, પણ હવે બાથરૂમમાં ધોલાઈ થશે. જયા. હા. અરે જલ્દી નાસ્તો લાવ ને, કેટલી રાહ જોઉં, ઓફિસ માટે લેટ થઈ જશે મને. નાસ્તો જ તો બનાવી રહી છો, નાઈ તો લે. નાઈ ને હું એટલે? અરે શું દિવસમાં 4 વખત નવડાવીશ તું મને? તારા પ્રમાણે રાત્રે નાયો એમાં મારી તબિયત ખરાબ થઈ જાત. હવે પાછો નાઈશ તો ખરેખર માંદો થઈ જઈશ. નાસ્તો આપ યાર. શું તારી તબિયત ખરાબ છે? જા ચલ નાઈ ને આવ. તને ખબર છે આપણે બીમાર હોઈએ ત્યારે કેટલા કીટાણુ આપણા બોડીમાં હોય. જા જા હમણાં જ નાઈ ને આવ. જાને તો નાસ્તો નહીં આપું તને. જયા. હા આવું છું. શું થયું? શું થયું? બૂમ કેમ પાડી? અરે આ બધા કપડાં નીચે કેમ પડ્યા છે? ફરીથી ધોવા પડશે હવે. અરે મારી ટ્રાઉઝર ક્યાં છે? કઈશ, મારે મીટિંગ માટે જવાનું છે. અરે એ તો ધોવામાં છે. શું? અરે ગઈકાલે તો ધોઈ હતી તે. હા પણ ગંદી હતી તો મેં પાછી ધોવા નાખી દીધી. ઠીક છે. જયા આ શું છે? અરે આ મોજાની જોડી ક્યાં છે? એ હું જ્યારે ટેરેસની સફાઈ કરી રહી હતી ત્યારે મેં વાપરી કાઢી. અરે પાગલ છે કે તું? તારામાં અક્કલ નથી? હવે હું એક એક મોજું પહેરીને ઓફિસમાં કેવી રીતે જઈશ? અરે તો બૂમ કેમ પાડે છે, નવા લઈ લેજે ને. હવે હું તને કહી રહ્યો છું ને, ઠીક છે પ્રકાશ, આજ રાત સુધી મને ફાઇલ તૈયાર કરીને આપ એટલે હું ચેક કરી શકું અને ઇન્વેસ્ટરને મોકલી શકું. ઓકે ચાલ. શું કર્યું તે? અરે ગુસ્સો કેમ કરે છે? આજ પૂનમનો શુભ દિવસ છે. મને ખબર હતી તું ઓફિસથી આવીને નાઈસ નહીં, એટલે મેં પાણીમાં ગંગાજળ ભેળવીને તને શુદ્ધ કરી દીધું. હટ મારી સામેથી. આ જો તારા કારણે મારું લેપટોપ પણ બગડી ગયું છે. અરે કેટલું ઇમ્પોર્ટન્ટ લેપટોપ છે આ, અને જો આ લેપટોપ બંધ થઈ ગયું ને તો મારા બહુ બધા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ આમાંથી ઉડી જશે. અરે ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ, આવાજ ઊંચો કરીને શું થશે? જયા. અરે તારી આ સાફ સફાઈની બહાર પણ એક દુનિયા છે જેનાથી આ ઘર ચાલે છે ને, જે હું કમાઉં છું આ લેપટોપ થકી. તને ખબર છે આમાં કેટલા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ છે? જો આ ચાલુ નહીં થાય તો હું શું કરીશ? જોયું, જેનો ડર હતો એ જ થયું ને. હવે આ લેપટોપ બંધ થઈ ગયું છે. હા હવે હું આનું શું કરું? બગડી ગયું તો સુધારી લે. ભૂલ તો માણસથી જ થશે ને, કંઈ બી સારું કરવા જાવ ને તો ખરાબ જ થઈ જાય છે.
હલો હા પ્રકાશ, કાલે સવારે છે ને મારા ઘરે આવ, મારું લેપટોપ ખરાબ થઈ ગયું છે. તારું લેપટોપ લઈને આવજો ને પ્રોજેક્ટની ફાઇલ પણ લઈ આવજો. શું થયું સર, તમે આટલા ગુસ્સામાં કેમ છો? અરે એક મેન્ટલની સાથે લગ્ન કરીને પછતાઈ રહ્યો છું હું. બસ મારા આખા લેપટોપને ગંગા જળથી નવડાવી દીધું. સર તમે ચિંતા ના કરો, હું આવી જઈશ. એનો સફાઈને લઈને જે પાગલપન છે ને, એ બહુ જ વિચિત્ર છે. આજે મેં તે ડોક્ટરને પૂછ્યું. એમણે કહ્યું કે આ ઓસીડી નામની બીમારીના લક્ષણો છે, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર. મમ્મીએ સાચું જ કહ્યું હતું, જયાના મગજમાં કંઈક તકલીફ તો છે. શું થયું સર, તમે આમ ચિંતામાં કેમ છો? યાર પ્રકાશ, હું જયાથી કંટાળી ગયો છું. તે રોજ સવારે કંઈક ને કંઈક એવું કરે છે જેનાથી મારો મૂડ ખરાબ થઈ જાય છે. મને તો એ જ સમજાતું નથી કે આવી પત્ની સાથે હું રહું તો કેવી રીતે રહું. જો તમે આવી રીતે ચિંતામાં રહેશો તો તે તમારી તબિયત માટે સારું નથી સર. તમે ભાભીજીને થોડો ટાઈમ આપો, બની શકે ભાભીજીના વ્યવહારમાં કંઈક સુધાર આવી જાય. અરે નહીં આવે કોઈ પણ સુધાર. મારી મમ્મી પણ કઈ કહીને મરી ગઈ કે આને ડોક્ટર પાસે લઈ જા, ડોક્ટર પાસે લઈ જા. પણ એ ત્યારે પણ નહોતી માનતી ને આજે પણ નથી માનતી. એને ડોક્ટર પાસે જવું જ નથી. તો એક જ રસ્તો છે સર, છુટકારો. હું તમને આમ ઉલઝનમાં નહીં જોઈ શકું સર. તમે ભાભીજીને ડિવોર્સ આપી દો. અરે શું વાત કરી રહ્યો છે તું યાર? સર ઉપરવાળાએ તમને સરસ જિંદગી આપી છે, જીવનમાં કોઈ પણ વસ્તુની કમી નથી, તો તમને પણ પૂરો હક છે કે તમે તેને ખુશીથી જીવો. સર પ્લીઝ પ્લીઝ ખોટું ન લગાડતા. આવી રીતે ટેન્શનમાં જીવા કરતા તો મરવું સારું. કદાચ તું સાચું જ કહી રહ્યો છે પ્રકાશ. હું આજે જ મારા વકીલ પાસે જઈને આવીશ. બિચારો વિકાસ, મારાથી તો કંટાળી ગયો છે. પરેશાન છે, મને તો લાગે છે જલ્દી જ તને ડિવોર્સ આપી દેશે. મેક્સિમમ એક બે દિવસ. હા પણ તમને તો માનવું પડશે મેડમ, વિકાસ અને એની માને તમે તમારા ઓસીડીની એક્ટિંગથી ગજબ મૂર્ખ બનાવ્યા. આ એક્ટ્રેસ તો હું સરસ જ છું, પણ આજે વિકાસ છે ને એક નંબરનો મૂરખ છે. હું એને એટલું ખોટું બોલી અને એને માની લીધું કે એની માં મરી ગઈ અસ્થમા અટેકના લીધે. જેને તું મારે એ બચી પણ કેવી રીતે શકે છે? પણ પ્રકાશ સાચે જ, તું મારી સાથે નહીં હોત ને તો આટલી હિંમત હું ન કરી શકત. બસ હવે તારા ડિવોર્સના શુભ મુહૂર્તની રાહ જોઉં છું. તને ખબર છે મેં એક એવો વકીલ શોધ્યો છે જે તને બહુ સરસ સેલિમની સાથે વિકાસની પ્રોપર્ટી પર અર્ધી મિલકત દાવો કરશે. સા
સાચી પછી આપણે બેઓ કાનપુરથી સીધા ન્યૂ દિલ્હી. વાહ, બેવફાઈ અને ગદ્દારીનું શું ઉદાહરણ આપ્યું છે તમે બંને. હે, તું અત્યારે અહીંયા? હા, હું અહીંયા. બહુ રાસલીલા રમી લીધા તમે લોકોએ મારી પીઠ પાછળ. હવે હું તમને બંનેને ત્યાં પહોંચાડીશ જ્યાં તમારે હોવું જોઈએ. કંઈ પણ ત્યારે કરીશ ને વિકાસ, જ્યારે કરવાની હાલતમાં બચીશ. તારી પણ એવી જ દશા કરીશ જે તારી માં સાથે કર્યું તું. છેલ્લા સમયમાં જેટલું ઉડવું હોય ઉડી લે. તમારા બંનેની વાતો મેં આમાં રેકોર્ડ કરી લીધી છે. આ જુઓ તમારા બંનેના જલસા. હવે આ બતાવીને હું તમારા બંનેની પોલ ખોલીશ. મારી મમ્મીને મારી નાખી ને તમે, હવે હું તમને બંનેને નહીં છોડું. મારી મમ્મીને મારી નાખી તમે. જેવી રીતના તારી માને મારી દીધી ને એવી રીતના તને પણ મારી. પ્રકાશ, ભાગ અહીંયાથી, ભાગ ભાગ, ચાલ ચાલ, આપણે ત્યાંથી જઈએ. સર, સર, એ લોકો અહીંથી ભાગ્યા છે. પીછો કરો તમને, તું મારી સાથે આવ. બહુ ભાગી લીધું, હવે રેસ ખતમ. હવે તારો ઓસીડી નો પ્રોબ્લેમ પોતાની જાતે ઠીક થઈ જશે. રહેજો બંને એક સાથે પોતાના નવા ઠેકાણે. ઇન્સ્પેક્ટર સાહેબ, મારી માના હથિયારાઓને મોટામાં મોટી સજા અપાવજો. તમે નિશ્ચિંત રહો વિકાસજી, મમ્મી મેં તારા હથિયારાઓને સજા અપાવી દીધી છે. મને માફ કરજે, હું એ સમયે તારી સાથે નહોતો.